બિયાના, પેલા બજરંગનો ફોન આવ્યો કે નહીં? બિયાના નથી આવ્યો, થોડી વારમાં આવી જશે. એ ભગવાન, હજુ સુધી ફોન નહીં આવ્યો એટલે કોક તો ખરાબ થવાનું છે. તને શું લાગે છે બિયાના? મને તો એવું જ લાગે છે. તું તારું મોઢું બંધ રાખીશ હવે? તારા મોઢામાંથી ક્યારેય સારી વાત નીકળતી જ નથી. મારું દુર્ભાગ્ય, તારા જેવા લોકો સાથે રહે ને તો પોઝિટિવ લોકો પણ નેગેટિવ થઈ જાય. અરે બેના, જે મોણને તે નીકળ્યા છે એ જો ફોન કરીને કહી દે કે કોમ થઈ ગયું છે ને એવા સારા સમાચાર આપણને આલી દે તો આપણું ટેન્શન પૂરું થઈ જાય છે ને. એટલે કહી રહ્યો છું બેના, એમાં મારી શું ભૂલ છે?
બોલ. મેડમ, તમારું કામ થઈ ગયું છે. તમે જરાય ટેન્શન ના લેશો, બિંદાસ રહો. શાબાશ, આખરે મેં જે તને કામ સોંપ્યું હતું એ તે પૂરું કરી જ નાખ્યું. સાંભળ, તારું જે પેમેન્ટ છે એ તને બહુ જલ્દી મળી જશે. માથું કપાવવું પડ્યું બિચારી. એક મિનિટ, આ કાંતિ એક વાર સાંભળી લઉં. એટલે ગીતા અને સુધા ગૌરી બંને? હા ભઈલા, જો એને બીજા કામમાં માથું ના માર્યું હોત ને તો પેલી સુધા ગૌરીને ફરીથી જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત. ગીતા સાથે મળીને મારી સાથે રમત રમવા લાગી, પણ અંતે શું થયું, એને એનો જીવ ગુમાવવો પડ્યો. બેના બેના બેના, આપણી ઊંઘ હરામ કરી દીધેલી બેના, આપણા જીવનની સુખ શાંતિ છીનવી લીધેલી બેના, આજે બંનેની લાઈફ પર ફૂલ સ્ટોપ લાગી ગયું છે ને. જા બેના, જા, હવે આરામથી જઈને જઈને રિબિન કટ કર તું, અને હું મારા મોણાનું તો હવે કોઈ કામ નહીં રહ્યું. હું આ લોકો જોડે જરા સેલિબ્રેશન કરીને આવું, એન્જોય. મિત્રો, આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી સૂર્યપ્રકાશજીના ધર્મપત્ની શ્રીમતી ભાનુમતી સૂર્યપ્રકાશજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. હું એમનું તમારા બધા વતી સાચા મનથી સ્વાગત કરું છું. આ કાર્યક્રમના ઉપક્રમે એ થોડા શબ્દો કહે એવી વિનંતી કરું છું. અહીં ઉપસ્થિત બધા મહેમાનોને મારા પ્રણામ. મારા પતિ, તમારા વહાલા મંત્રી સૂર્યપ્રકાશજી, એ ગરીબોની ભલાઈ માટે હંમેશા યોગદાન આપતા રહ્યા છે. એમના છેલ્લા શ્વાસ સુધી એમણે આ કાર્ય કર્યું છે. શ્રીમતી ભાનુમતી સૂર્યપ્રકાશજી, શુદ્ધ જલ પરિયોજનાના આ શુભ કાર્યનું રિબિન કાપીને તમે ઉદ્ઘાટન કરો એવી અમે તમને વિનંતી કરી રહ્યા છીએ. આવો મેડમ. સાસુમાં જરા એક મિનિટ, ઇમરજન્સી હશે. એ મને ઓળખે છે. તું હજુ સુધી મરી નથી. હું રબરના બોલ જેવી છું. તમે જેટલી સ્પીડથી દિવાલ પર ફેંકશો હું એટલી જ સ્પીડથી પાછી આવીને તમારા મોઢે વાગીશ. એટલે જ તમારી આ વાહિયાત હરકતો બંધ કરી દો તો સારું રહેશે. અને એ હું તમને ઘણી વાર કહી ચૂકી છું. એ તારું નસીબ સારું છે એટલે હવામાં ઉડીશ નહીં. તું ખુશ થઈ શકે છે કારણ કે તું બચી ગઈ. તું બચી ગઈ તો શું થયું? પણ સુધા ગૌરીનો ખેલ ખતમ, એ મારા માટે બહુ છે. અરે, આ શું કહો છો સાસુમાં? તમે એમને મારી નાખ્યા? હવે હું શું કરું? મને કઈ નથી સમજાતું. હે ભગવાન, બાપરે, હવે હું શું કરું? શું કરું? મને કઈ નથી સમજાતું. તમે આવું કેમ કર્યું?
આવું કેમ કર્યું સાસુમા? એય, આવી પાગલો જેવી હરકતો કેમ કરી રહી છે? ત્યાં જુઓ સાસુમા, આજે ચમત્કાર થયો છે. દુષ્ટોનો સંહાર કરવા માટે દેવી સાક્ષાત બીજો જન્મ લઈને આવ્યા છે. જુઓ ત્યાં. અરે ત્યાં જુઓ, આ કોણ છે? જો મંત્રી સૂર્યપ્રકાશજી ના પહેલા ધર્મપત્ની શ્રીમતી સુધા ગૌરીજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આટલી સારી વ્યક્તિ જોડે ભગવાને આવું કેમ કર્યું એ વિચારીને અમે બહુ દુખી હતા. હા મેડમ, તમે નહોતા અને સૂર્યપ્રકાશજી પણ ગુજરી ગયા. અમારો તો ભગવાન પ્રતિ વિશ્વાસ જ ઉઠી ગયો હતો. પણ ભગવાને ખરેખર ચમત્કાર કર્યો, તમને અમારી મદદ કરવા મોકલી દીધા. ભગવાન તમને બહુ લાંબી ઉંમર આપે. સાસુમાં, જો તમે આ લોકો સામે જરાય ભૂલ કરી છે ને, તો આ લોકોના હાથે આજે તમારા જીવનનો અંત થઈ જશે. તમે કંઈ જ નહીં કરી શકો સાસુમાં. તમે મને ગમે તેટલો રોકવાનો પ્રયત્ન કરો, હું સુધા ગૌરી સાસુમાને જનતા સામે લઈ આવીશ એવી મેં ચેલેન્જ આપી હતી ને. ત્યાં જુઓ. સાસુમાં, જો હવે ખરેખર દમ હોય ને તમારામાં, તો પંગો લઈ બતાવો, હું પણ જોઉં છું. નહીં કરી શકો ને સાસુમાં? હવે તમારા કોઈ જ નાટકો ચાલશે નહી સાસુમાં. હું જઉં સાસુમાં, બાય. કટ કરો સાસુમા. સુશીલાજી, અરે સરોજાજી, અંદર આવો.
તમે આટલા દિવસ કેમ દેખાતા નહોતા? ક્યાં ગયા હતા? હું 3-4 વખત તમારા ઘરે આવી હતી, લાઇટ પણ ચાલુ નહોતી. તમે ક્યાં ગયા હતા? એ તો મારી દીકરી ગીતા. તમે અમારી સાથે બહુ જ દગો કર્યો છે. દગો? અમે શું દગો કર્યો? મને તો બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું છે. તમારા ઘરમાં જે બેન રહેતા હતા એ કોણ હતા એ તો તમને પહેલેથી જ ખબર હતી ને? તમે લોકો બહુ જ ચાલાક છો. કહી દેશો તો અમે તમારી પાસે મદદ માંગીશું, એટલે તમે અમારાથી છુપાવી રાખ્યું ને? તમે શું કહો છો? મને કંઈ સમજાતું નથી. જવા દો, છોડો. અચ્છા, તમે આજે ટીવી જોયું? બધી જ ન્યૂઝ ચેનલમાં તમારા ઘરે જે બહેન રહેતા હતા એમના જ સમાચાર આવતા હતા. તમારી દીકરી પણ એમની સાથે જ હતી. એ મંત્રી સૂર્યપ્રકાશજીના પત્ની હતા ને, એ વાત તમે અમને કીધી કેમ નહીં? એ આટલા મોટા ઘરના વહુ હોવા છતાં એ તમારા ઘરે કેટલા સાદગીથી રહેતા હતા. મારી દીકરી અને સુધા ગૌરીજી ટીવી પર આવે છે? ક્યાં? અરે, આઝાદનગર પાર્ક છે ને, ત્યાં શુદ્ધ જળ પરિયોજનાનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. અરે, તમે આટલી મોટી હસ્તીને ઓળખો છો એવું તમે અમને કેમ ના કહ્યું? હે ભગવાન, ગીતાએ કંઈ કર્યું હશે? ચાલો, સારું જ થયું. એ એમના ઘરે જવાના જ હતા અને જતા રહ્યા. એમને જે સન્માન મળવું જોઈએ એ મળી ગયું. હવે ફટાફટ હું જે વિચારી રહી છું એ થઈ જાય તો મારે બીજું કંઈ જ જોઈતું નથી.